સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા બાદ હવે ખંભાળિયામાં પણ લંબી વાયરસના કેસ સામે આવતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. જામનગરમાં લંબી વાયરસના 211 કેસ નોંધાયા. એક ગાયનું વાયરસથી મોત થઈ ગયું તો 2342 ગાયને રસી આપવા બાવી. દ્વારકામાં 285 ગાય બાદ હવે ખંભાળિયામાં લંબી વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. આ વાયરસ સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે પ્રસરી રહ્યો છે ત્યારે સેવાકીય સંસ્થાઓ અને ગૌપ્રેમીઓ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરાયું છે, પરંતુ આરોગ્યતંત્ર કોઈ રોગચાળો ન હોવાનું જણાવે છે. આરોગ્યતંત્રના સબ સલામતના અભિગમથી પશુપાલકોની ચિંતા વધી છે. લંબી વાયરસ વધુ ન પ્રસરે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી પશુપાલકોની માગણી છે. લંબી વાયરસના લક્ષણો પર નજર કરીએ તો પશુના શરીર પર મોટા ફોડલા થવા લાગે છે. આ ઉપરાંત તાવ અને પગમાં સોજા આવેલા દેખાય છે. પશુઓ ખોરાક લઈ શકતા નથી. નાકમાંથી પ્રવાહી કે લોહી નીકળવા લાગે છે. ઉપરાંત પશુ લાંબા સમય સુધી સ્થિર ઊભું રહેલું જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં ભલે જીવલેણ ન હોય, પરંતુ 4-5 દિવસ સુધીમાં યોગ્ય સારવાર ન મળે તો લંબી વાયરસ જીવ લઈ શકે છે.